મહેન્દ્રભાઈ અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે તેને લઈને આપણું શું કહેવું છે કે આખતે કોની સરકાર ને કોને કેટલા મત આપણે ભાજપની સરકાર આવે બીજું કોઈ તાકાત નહીં ભાજપ જ છે ભાજપ જ છે આખતે કોંગ્રેસ છે ભાજપ તો આપણે વર્ષોથી જોયું છે તમે બંને ટર્મ જોયું હશે તો ભાજપની સરકારમાં મજા આવી કે કોંગ્રેસની સરકારમાં ભાજપની સરકારમાં જ મજા આવી કોંગ્રેસમાં નહીં અપમાય નહીં પણ હજુ તો આપની તો સરકાર નથી બની પણ હવે આપ નવું આવી છે નવો પક્ષ આવી રહ્યો છે તેને લઈને શું કહેશો તો ખોટી ખોટી છે ફ્રી ચાલો સરકાર તો ભાજપ ની જ આવશે પણ આપે આટલા વાયદા કર્યા છે મોટી રેલીઓ કરી છે અત્યારે કોંગ્રેસ કરતા આપનું પલડું ભારે ક્યાંક જોવા મળી રહ્યું છે તેને લઈને શું કેશો ખોટા છે ખોટા રેલીઓ આપ અફાવ ગુજરાતમાં મોદી પોતે વડનગરનો નો ગુજરાત નો જ છે એટલે ગુજરાતની ભાઈ સરકાર ગુજરાતમાં ભાજપ જ આવશે ગુજરાતમાં ભાજપ જ આવશે મોદી સરકારે તમે વેપારી છો વેપારી લાઈનથી છો તો મોદી સરકાર જીએસટી લાવી તો જીએસટીને લઈને શું કહેશો જીએસટીમાં તો જે કાયદે છે જે કમાતો હોય એ પ્રમાણે જીએસટી લોકોને ભરવો જ પડે જીએસટી ભરે લોકો કમે પણ આ ભાજપ સરકારમાં જીએસટી ભરે પણ લોકો કમે છે સારી રીતે અને આ વખતનો મત કોને અને કેમ આ વખતનો મત અમે તો ભાજપમાં જ છીએ

સૌથી પહેલા સ્ત્રીઓનો એક જ પ્રશ્ન હોય છે મોંઘવારી અને બેરોજગારી કે મોંઘવારી તેલના ડબ્બાનો ભાવ વધી ગયો ગેસનો બાટલાનો ભાવ વધી ગયો તેને લઈને શું કહેશો મોંઘવારી તો વધી છે પણ આગળ વિકાસ એટલો બધો સારો છે કે મોંઘવારી અમને લોકોને નથી નડતી એટલે મોંઘવારી આપને તો નથી નડી અને આ ઇલેક્શનને લઈને શું કહેશો ઇલેક્શન તો સરકાર ભાજપ ની જ બનશે ઇલેક્શન જે રીતે આગળ કરશે ભાજપ સરકાર ઘણું આગળ કરશે સર આપનું નામ કુમાત મંગલારામ પહેલો પ્રશ્ન કે આ વખતનું વિધાનસભા ઇલેક્શન ને લઈને તમારું શું મંતવ્ય છે ઇલેક્શન લઈને બીજેપી સરકાર જેવું કોઈ હજુ કોઈ સરકાર નહીં કે જ એટલા વર્ષોથી જે પણ સરકાર આવી હતી એને કોઈ કર્યું નહીં આજે સિત્તેર વર્ષ પછી ગમે તે ગમે કેટલો વિકાસ કર્યો એનો હજુ કોઈ લોકોને એટલું એ છે ને લોકોને વિચારધારા લોકોને બદલે કે બીજેપી જ છે બીજેપીની સરકારની સારી અને બધું સસ્તું છે રોડ રસ્તા આ ના તે કોઈ પણ વસ્તુ આજે ગમે ડેવલપ કર્યો ભાજપ જ છે ભાજપ જ છે બીજો એક સવાલ આપ શું કરી રહ્યા છો હું વેપાર કરી રહ્યો છું તો વેપાર લઈને સૌથી પહેલાં જે કરને લઈને ઘણા પ્રોટેસ્ટ થયા ઘણા વેપારીઓ મેદાને આવ્યા પણ જીએસટી બાદ શું કહેવું છે આપનું પણ એ તો જો જીએસટી તો ધંધો કરશો તો ભરસાવી જ જો જીએસટી ભર્યા વગર તો કોઈ છે જ નહીં જીએસટી તમે ભરો ને તો આ દીક વિકાસ થાય એનું કે ક્યાંય નહીં થાય આ વિકાસ છે ને માટે કર્યો જીએસટી ભર્યા તો એ વિકાસ થાય ને મેટ્રો છે આ છે બ્રેજ છે કોઈ પણ વસ્તુ પૈસા વગર કંઈ થાય નહીં લોકોનો ખોટી ખોટી અફવાઓ ફેલાઈને એ બધું કરે છે એ ખોટું છે અનેક આપણે નિષ્પક્ષ તરીકે વાત કરીએ કોંગ્રેસે વાયદા કર્યા ભાજપે વાયદા કર્યા આમ આદમી પાર્ટી હજુ એની સરકાર બનાવવા માટે મોટા મોટા વાયદા કરી રહી છે તેને લઈને શું કહેશો એ ખોટા છે એમાં એ ખોટી રેવડી બજાર નહીં ચાલે એ ખોટો છે કેમ કે લાલસ બુરી બલાશે કોઈ પણ તમે લાલસ આપો એ કોઈ વસ્તુ અશક્ય છે અને બીજું કે અત્યારે મફતની અંદર કોઈ પાણી બી નથી પીવડાવતું ત્યારે આવી મફતની વીજળી અને પાણીને લઈને આટલા મોટા વાયદા કરવામાં આવી રહ્યા છે તેને લઈને શું કહેશો એ ખોટા પડે છે એમાં કોઈ સહેજ નહીં અત્યારે લોકો દિલ્હીમાં પણ બિલ બતાવે છે આજથી એકવાર તમે આપી દે છે બીજી વાર પાંચ હજારનું બિલ બતાવે છે લોકો પાછળથી કે આ જોઈ લો મારે પાંચ હજારનો બિલ આવ્યો કોઈ કે દસ હજારનો આવ્યો એટલે ખોટું છે આ એકવાર સરકાર બની ગયા પછી કોઈ પણ ગમે તે કરે પછી એનું કોઈ એમ એટલે સરકાર બનાવવા માટે ગમે તે વાયદા કરે પણ કોઈ પબ્લિક માનશે નહીં પબ્લિક માનશે નહીં એક છેલ્લો સવાલ કે કોંગ્રેસ ભાજપ અને આપ ત્રણે ને આ ઇલેક્શનને તમે કેવી રીતના જોઈ રહ્યા છો તો બીજેપીનો પલ્લો ભારે લાગે છે એમાં બાકી તો કોઈ એમાં ઠીક છે બાકી એક બીજાની સીટો કપા બાકી બીજેપી વધારે કરતા એક બીજેપીનો જ પલ્લો ભારે છે લગભગ એકસો ચાલીસ પિસ્તાલીસ સીટોની આસપાસ બીજેપીનો છે એકસો ચાલીસો પિસ્તાલીસ સીટો આવશે હા અને આપ અને કોંગ્રેસ વિશે શું કહેવું છે એમને તો કંઈ લાગે લાગશે આપનો તો ખાતો ખોલવાનું લગભગ ભારી છે કોંગ્રેસની થોડી બધી સીટો આવી જાય એ પણ એની જ કપાશે સીટો કોંગ્રેસની સીટો આપમાં આવવા જવાની બટ બીજેપીની સીટો તો ફિક્સ જ છે બીજેપી ની સીટો ફિક્સ જ છે અને આ વખતે બહુમતી પ્લસ નો ટાર્ગેટ ચાલી રહ્યો છે શું એ અચીવ થઈ જશે સો ટકા થઈ જશે સો ટકા થઈ જવાનું પબ્લિક ભલે બહાર કે રેવડી વેચે પેલો વેચે બધું ખાઈ લે છે પબ્લિક પણ વોટ તો ભાજપ ને જ હાલશે ગમે તે લઈ લે છે ની વસ્તુ લઈ લે છે પબ્લિક પણ વોટ તો ભાજપ ને જ આપવાનું છે ત્યાં જઈને ભલે ગમે તે થાય પણ વોટ ભાજપનો જ છે તો વોટ તો ભાજપનો છે જે પ્રમાણે આપણે સ્થાનિકોના જનતાના મતની અંદર મત જોવા મળી રહ્યા છે કે લોકોનું કેવું છે ભાજપની સરકાર જ બનશે આપને ક્યાંક થોડીક સીટો મળશે કોંગ્રેસની સીટોમાં આપ ક્યાંક ભંગાળ પાડી શકે તેમ છે તેવું લોકોનું કહેવું છે સૌથી પહેલા તો આપનું નામ શું છે કિંજલ પટેલ કિંજલબેન વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે કોંગ્રેસ ભાજપ અને નવો એક પક્ષ આવ્યો છે આપ તો આખતના ઇલેક્શન ને લઈને શું વિચાર છે આપનો ભાજપ આવી જ જોઈએ એમ બાકી કોઈ પાર્ટી નહીં ભાજપ જ આવું જોઈએ બીજું એક પણ નહીં પણ એનું કારણ શું બસ મોદીનો આટલો બધો વિકાસ મોદીએ કર્યો છે એ કોઈ જ ન કરી શકે ઓકે મેઈન મોડલ છે વિકાસ આપ શું કરો છો છો અને સૌથી મોટો પ્રશ્ન હોય છે ઘણી બધી વાર મહિલા બધા બહાર નીકળતા હોય છે કે તેલના ડબ્બાનો ભાવ આટલો થઈ ગયો છે મોંઘવારી આટલી વધી ગઈ છે ગેસના બાટલાનો ભાવ આટલો પહોંચો છે તેને લઈને શું કહેશો અને સરકારને શું અપીલ કરશો એ બધી મોંઘવારી વધી છે બટ એની સામે વિકાસ કેટલો થયો છે એ જોવાનું છે એટલે મોદીજી માટે તો હું એક શબ્દ બી ન સાંભળી શકું હું મોદીની બહુ મોટી ભક્ત છું માટે મતલબ મોદીજી બેસ્ટ ને ભાજપ જ આવી જોઈએ મને મોંઘવારીથી કોઈ ફરક પડતો જ નથી ઓકે ચલો મોંઘવારીથી ફરક નથી પડતો ભાજપ જ આવી જોઈએ અને ભાજપના જે આ સત્યાવીસ વર્ષ થયા તેની અંદર મહિલાઓને લઈને શું કહેશો કે મહિલાઓ માટે ગવર્મેન્ટે શું કર્યું આટલી બધી સુરક્ષાઓ મળી છે મતલબ મહિલાઓ માટે એક અલગથી કે જે મતલબ બધી ગાઈડ ગાઈડલાઈન આ તે બધી બહાર પાડવામાં આવી છે એ બધું સરસ જ છે મતલબમાં ભાજપ સરકાર આવ્યા પછી લેડીઝો કોઈ પણ ટાઈમે ફરી શકે છે એના લઈને શું કહેશો ફરી જ શકે છે બિંદાસ ફરી શકે રાત્રે બે વાગે બી તમે સુરતમાં અમદાવાદમાં મતલબ ગુજરાતના કોઈ પણ એરિયામાં તમે જાઓ મહિલા સુરક્ષિત જ છે મહિલા સુરક્ષિત એક છેલ્લો પ્રશ્ન છે કે ભાજપ કોંગ્રેસ અને હવે નવો પક્ષ આવી રહ્યો છે આપ તેને લઈને ત્રણે ને એક એક લાઈનમાં શું કહેશો ભાજપ ઇઝ ધ બેસ્ટ કોંગ્રેસ બેકાર આપ તો બેકાર ભાજપ ઇઝ ધ કોંગ્રેસ અને આપ તો એનાથી પણ બેકાર એવું કિંજલબેનનું કહેવું છે બીજું બીજા જોડાવાની ના પાડે છે પણ જોડવાનો પ્રયત્ન કરીશું યુગેશભાઈ વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે શું કહી રહ્યા છો આપના મંતવ્ય જણાવશો સૌથી પહેલા તો ચૂંટણીને લઈને પર્વ છે અને દરેકને મારી છે કે દરેક જોઈએ દરેકે ફરજિયાત મતદાન કરવું જોઈએ બહુ જ સારી અપીલ કરી છે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આખતે ત્રિકોણિયો જંગ જામ્યો છે ભાજપ અને કોંગ્રેસ અને હવે એક નવો વિપક્ષ આપ ઉભરી આવ્યું છે તેને લઈને શું કહેશો ગુજરાતમાં તો ફક્ત ભાજપનો જ રાજ ચાલે છે અને ભાજપ જ આવશે અને ભાજપને કોંગ્રેસ વચ્ચે જ ડાયરેક્ટ હોય છે ત્રીજા પક્ષનો કોઈ શક્યતા નથી ત્રીજા પક્ષની કોઈ શક્યતા નથી બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે આખરે ચૂંટણીનો માહોલ અને યુથનો માહોલ શું કર્યું છે માહોલ કોઈ પણ હોય ફક્ત નરેન્દ્રભાઈ મોદીના નામથી ગુજરાતમાં મતદાતાઓ આગળ આવે છે અને મતદાતા માટે ફક્ત ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી ઇઝ ફેવરિટ નરેન્દ્ર મોદી ઇઝ ધ ફેવરેટ સર આપ કરું છું શું હું એક બિઝનેસમેન છું એક બિઝનેસમેન છો તો સૌથી મોટો પ્રશ્ન જીએસટીને લઈને પૂછવા માગીશ કે જીએસટીના આવવાથી શું લાભ થયા છે કે જીએસટી આવવાથી કંઈ નુકસાન થયું છે જીએસટી આવવાથી ધંધા માટે સરળ પ્રક્રિયા થઈ છે કોઈ લાભ કોઈ નુકસાન થયેલ નથી એકદમ સરળ પ્રક્રિયા થઈ છે જીએસટીથી કોઈ નુકસાન નથી અમને લોકોને જીએસટીથી કોઈ નુકસાન નથી થયું ઉપરથી પ્રક્રિયા સરળ થઈ ગઈ છે બીજી બાજુ મોંઘવારી અને બેરોજગારીની બૂમો બહુ પડતી હોય છે વિપક્ષો પ્રોટેસ્ટ કરી રહ્યા હોય છે તેને લઈને શું કહેશો મોંઘવારીના દરની આપણે જો અત્યારે જોવા જઈએ તો ભારતના દે ભારતમાં મોંઘવારીનો દર ઘણો ઓછો છે પાકિસ્તાન જુઓ નેપાળ જુઓ ચીન જુઓ ત્યાં બધે મોંઘવારીનો દર જુઓ તેને કરતાં આપણે ઘણો નીચો છે અને આપણે વિકાસ જોતો હોય તો પણ આપણે થોડુંક ઘણું મોંઘવારી માટે પણ તૈયાર રહેવું પડે આપણે બધી સગવડ જોતી છે આ જો અટલ બ્રિજમાં આપણે બેઠા છીએ તો આ કેટલી સગવડ મળીશ આપણને તો અમે સરકાર કોઈ પોતાના ઘરે તો પૈસા નથી લઈ જતી આપણી પાછળ જ વાપરે છે તો મોંઘવારી કોઈ જરૂર એવી કોઈ ખાસ ચીજ નથી જો જે બી હોય છે જેટલી બી આરોગ્યથી માંડીને તમામે તમામ જાહેર જનતા માટે જે કામ થતા હોય છે ટેક્સના પૈસામાં થતા હોય છે પણ અત્યારે જે પ્રમાણે કેજરીવાલ એવું કહી રહ્યા છે કે પાણી મફત આપીશું વીજળી મફત આપીશું તો તેને લઈને શું કહેશો વીજળી મફતનો કોઈ સવાલ નથી અમે પોતે સોલાર ઉત્પન્ન કરીને અમે વીજળી પોતે આપી છે સરકારને તો મફતનું શું જરૂરિયાત છે અને મફત કોઈ વસ્તુ છે જ નહીં ને અત્યારે એ આપણી ઉપર જ છે બીજામાં ટેક્સ નાખશે એ પોતાને જ કોઈ બનાવવાની નથી પોતે કહે છે કે એકસો બ્યાસી ધારાસભ્યો એ ફક્ત એકસો બ્યાસી ધારાસભ્યો માટે જ છે આપણે સાડા છ કરોડ જનતા માટે છે ને તો એ માટે વસ્તુ ખોટી છે ફ્રી માટે કોઈ છે જ નહીં જાપાન જાઓ તમે સામેથી લોકો ટેક્સ ભરે છે ટેક્સ ભરશો તો જ દેશનો વિકાસ થશે બાકી કોઈ શક્યતા નથી ફ્રી માટે કોઈ છે નહીં ફ્રી માટે કઈ છે નહીં એક છેલ્લો પ્રશ્ન કે આ વખતના ઇલેક્શન કોંગ્રેસ એક એક લાઈનમાં શું કહેશો ભાજપ ઇઝ બેસ્ટ કોંગ્રેસ પણ સારું છે એવું નથી ટક્કર આપે આપ માટે કોઈ શક્યતા છે નહીં એવું જો વિચારતો હોય કે ગુજરાત તો ગુજરાતની જનતા બહુ હોશિયાર છે સાણી છે એને કોઈ જરૂરિયાત નથી બીજા પક્ષની અને વિકાસ સારો થાય છે એક જ વ્યક્તિ હોય દેશમાં મેઇન સરકાર કેન્દ્રમાં હોય એની સરકાર જો ગુજરાતમાં બને તો બે નું સંકલન સારું ચાલે એટલે કોઈ શક્યતા નથી ઓનલી ફોર બીજેપી જનતાના મતમાં આપનું સ્વાગત છે વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ભાજપ કોંગ્રેસ અને આપ આખતના ઇલેક્શનને લઈને શું કહેવું છે આપના મંતવ્યો જણાવો આપણે કહેવાનો મતલબ એ છે કે ભાજપ સારું છે કામકાજ હા 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 સાહેબ ના ના કોંગ્રેસ કરતા ભાજપનું સાહેબ સારું છે આપમાં કરતા ભાજપનું સારું ભાજપનું સારું છે આ અલે અને આ વખતે 182 સીટમાંથી ભાજપ કોંગ્રેસ અને આપની કેટલી કેટલી સીટો આવશે તમારું અનુમાન શું છે મારું એવું કેવું છે 160 ભાજપ આવશે 160 ભાજપ આવશે બાકીના 22 ની અંદર પેલા બે રમશે ઓકે એટલે 100 ને આપનું શું કહેવું છે 100 ને ભાજપ એકસો પચાસ નો ટાર્ગેટ સર કરશે સર કરી રહ્યા છો તેનું પાછળનું કારણ શું કામ કામકાજમાં ખેડૂતમાં બધી રીતે બધી રોજગારીમાં બધી રીતે સારું કામકાજમાં આ ને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તો મોંઘવારી લઈને શું કેશો આ સરકારમાં જેટલી સવલતો મળશે જેટલી સરકાર આપણને સુવિધાઓ આવશે તે પ્રમાણે મોંઘવારી બી બચશે સામે રોજગાર પણ વધી જ રોજ છે એવું કેવા માંગો છો તમે રોજગારી વધી ગઈ ને કહો લો સાહેબ કે નોકરીની બધી જગ્યાએ જગ્યાઓ આપે છે ભરતી જાણીશું અમદાવાદની જનતાનો મત વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે એકસો બ્યાસી સીટો છે પક્ષ વિપક્ષની વાત કરીએ આખતની ચૂંટણીને લઈને આપના મંતવ્ય જણાવો ભાજપની છ સીટ આજુબાજુ રહેશે પહેલાં બે જણા સોની અંદર અંદર રહેશે ભાજપ સો મારશે આ બીજો એક પ્રશ્ન થઈ રહ્યો છે આપ કરો છો શું હું જોબ કરું છું આપ જોબ કરી રહ્યા છો બેરોજગારીને લઈને ઘણા પ્રશ્નો થઈ રહ્યા હતા કોવિડનો ટાઈમ પણ આપણે જોયો અને ત્યારબાદ ફરી એકવાર જોબ જોબ પર છો તો તેને લઈને સરકારે તમને કોઈ પ્રકારની હેલ્પ કરી હોય કે સરકારે કોઈ હેલ્પ કરી હોય કોઈ યોજના હોય કોઈ કાર્ડ હોય તેનો આપ લાભ લઈ રહ્યા છો નહીં કોઈ લાભ નહીં અત્યારે તો નોકરી બહુ મુશ્કેલવાળી અત્યારે ચાલી રહી છે કોરોના કોરોના પછી સરકારે કોઈપણ પ્રકારની તમને કોવિડમાં મદદ કરી છે કોવિડમાં વેક્સિનની જે મદદ કરી તે બહુ સારી મદદ કરીએ બીજી હોસ્પિટલની એ બધી હેલ્પ સારી હતી એટલે સરકારની હેલ્પ સારી હતી આ વખતનું ઇલેક્શન જાહેર થઈ ગયું છે આ વખતે મત કોને અને કેમ મત તો ભાજપને જ મળશે પણ મોંઘવારીના હિસાબે થોડો તો ફટકો અડવાનો જ છે ભાજપને એ તો નક્કી જ છે કારણે ભાજપને થોડોક ફટકો અડવાનો છે બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અત્યારે સૌથી મોટી બેરોજગારી અને મોંઘવારીને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો આપે તો બંને સરકાર જોઈએ છે કોંગ્રેસની બી સરકાર જોઈ છે ભાજપની બી સરકાર જોઈએ છે તો બંને સરકારની અંદર તમને કઈ સરકાર ગમી ભાજપની સરકાર સારી કોંગ્રેસને તો આટલો કોઈ વિકાસ જ નથી કર્યો કોંગ્રેસની કોઈ મતલબ જ નહોતો કોંગ્રેસ હતું તો પાણીની કોઈ સુવિધા નહીં ગામડાઓમાં અત્યારે ગામડે ગામડે પાણી વીજળી બહુ સારી સુવિધાઓ હું રોડ રસ્તા ગામડાઓમાં બહુ ભાજપનું સારું કામ હું એટલે ભાજપ આટલા ટર્મથી ચૂંટાઈને આવી રહી છે તેની પાછળનું કારણ વિકાસ મેન મુદ્દો વિકાસ ગામડાઓમાં પાણીની લાઇટની રસ્તાઓની શૈક્ષણિક આરોગ્ય એ બધું વિકાસનું

નો નો ફ્રીની કોઈ જરૂર જ નથી વ્યક્તિ આર શું થઈ જાય છે ફ્રી લઈને બીજું શું થવાનું એસીમાં ઊંઘી રહે છે દિલ્હીમાં બધા ધંધા બંધ થઈ ગયા છે આ ફ્રી લઈ લઈને લોકો ઘરે બેસી રહ્યો લોકોને ઉદ્યોગોમાં વીજળી નહીં મળતી ઘરોમાં ફ્રી આલુ હતું દિલ્હીની અંદર આવી સમસ્યા મોટી એટલે ફ્રીની કોઈ મતલબ જ નહીં વિધાનસભા ઇલેક્શન ને લઈને શું કહેશો આ વખતે ભાજપ કોંગ્રેસ અને આ ત્રિપાંખીયો જંગ આપ્યો છે તેને લઈને શું કહેશો પેલા તો પેલા તો ઉત્સાહિત છીએ કે મતદાન કરવાનો મોકો મળશે પણ અમે તો ગુજરાતી વર્ષોથી પચીસ વર્ષથી પચીસ વર્ષનો થયો તો અમે તો નથી માનતા ત્રિપાંખ્યો જંગ છે અમારા માટે એક મુખ્ય પક્ષ છે અને બાકી આવનારા એક સ્પર્ધા આપે છે ખાલી એમને પણ આ વખતે ગુજરાતમાં ઇતિહાસ એવો છે ત્રિપાંખ્યો જંગ થતો નથી તો એક નવો ત્રીજો પક્ષ આવ્યો છે તો જે સત્તા પક્ષ લાંબા સમયથી છે એને એક સ્પર્ધા મળી છે તો અમને એક આનંદ છે કે એક એક સત્તા પક્ષ અને વિરોધ પક્ષ એક જવાબદારી બંને પોતાની નિભાવે છે બીજું કે ભાજપ અને કોંગ્રેસ તો હતું જ અને હવે ત્રીજો પક્ષને લઈને થોડોક બીજો એ પ્રશ્નકારીશ કેમ કે ઘણી બધી રેલીઓ થઈ ઘણા બધા વાયદા થયા તો તેને લઈને શું કહેશો એટલે એમની ત્રીજા પક્ષની ખાસિયત છે આ પ્રકારના વાયદા આપવાને કરવું પણ એના લીધે એ લોકો જીતે ના જીતે તો લોકોનો જન્માન હશે પણ એના લીધે એટલી સત્તા પક્ષ ઉપર એક છાપ બેસે કે ભાઈ અમારે આટલું કરવું પડશે કે અમે આટલું કરીશું વધારે કરીશું એની દબાણ એને પર મુકાય તો એના લીધે પક્ષ વધુ જવાબદાર બને તો એવું અમે ઈચ્છીએ છીએ એટલે કે આમ આદમી પાર્ટીના આવાથી જે વિકાસ થઈ રહ્યો છે તે વિકાસની ગતિમાં બે ગણી ગતિથી કામ થાય એવું ઈચ્છી રહ્યા છો તમે હા સત્યાવીસ વર્ષથી જે સત્તામાં છે એ એનું કામ કરી જ રહી છે વિપક્ષ થોડો નબળો દેખાતો હતો પરંતુ એક નવી પાર્ટી આવી એક નવી સ્પર્ધા મૂકી તો અવશ્ય સત્તા પક્ષ ઉપર થોડું દબાણ આવે અને જે સત્તાપક્ષ ઓર સારું પરફોર્મ કરે અને અફકોર્સ અમે તો એક જનતા તરીકે એવું ઈચ્છે વિકાસની ગતિ ઓર તેજ બને યુથની અંદર અત્યારે જોવા જઈએ તો કોંગ્રેસની અંદર તો ચહેરો નથી પણ ભાજપની અંદર ચહેરા છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીનો બી ચહેરો સામે આવી રહ્યો છે તો યુથની અંદર સૌથી વધારે કયા પક્ષની અંદર બોલવાલા છે યુથ પૂરા બધા યુથનો ખબરની હું પોતાની વાત કરું તો હું તો ભાજપ સાથે જ જોડાયેલો છું ભાજપ તરફી મારો મત રહે છે હંમેશા કારણ કે મુખ્ય નેતાઓ નરેન્દ્ર મોદીજી અમિત શાહજી પણ ગુજરાતમાં બી નવી સરકાર આખું નવું મંત્રીમંડળ ફેરબદલ થયું તો એક રીતે માની શક્યા કે એમનો પ્રયોગ એક રીતે સફળ થયો કે જે પાંચ વર્ષ જૂની સરકાર ચાલી અને આખું નવું જનમાનસ એક વર્ષમાં બનાવવામાં એ લોકો એક રીતે સફળ રહે એવું હું માનું છું બીજો એક એજ્યુકેશન અને પ્રાથમિક જે જરૂરિયાતો છે તેને લઈને કે છેલ્લા પાંચથી દસ વર્ષની અંદર કેવો ચેન્જ તમે ગુજરાતમાં જોઈ રહ્યા છો પાંચથી દસ વર્ષમાં હું સ્કૂલમાંથી પોતે અનુસ્ત સ્નાતક અનુસ્નાતક થયો તો હા એક રીતે સારું એક જોવા મળ્યું કે લાઈક કોઈપી બેઝિક વસ્તુથી જોવા જાવ તો એક પરિવહન વ્યવસ્થા અમને જે રોજરોજીની પરિવહન વ્યવસ્થા કહું તો બસથી લઈ રેલવેથી લઈ મેટ્રો સુધીની અમને અસર કરે છે આ સિવાય સામાન્ય ફી ભરવામાં જે ડિજિટલાઇઝેશન થયું શિક્ષણમાં દરેક વસ્તુ નેશનલ ડિજિટલ લાઇબ્રેરીથી અમને હાથ વગી બની તો આવી ઘણી બધી વસ્તુઓ છે જે સરળ બની છે પણ સામે હજી સરકારી જોબ્સ જે હવે આગળ ઉપર શું કરવું લાઈક પોતે હું એક ડેન્ટિસ્ટ છું તો હવે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં ડેન્ટિસ્ટની રિકવાયરમેન્ટ એની બધું ઉપર એક સામિક પ્રશ્ન છે તો આગામી જે સરકાર બને એની સામે અપેક્ષાઓ બી રહેશે કે એ રીતે અમારી બી અમુક ઈચ્છાઓ પૂરી થાય અને બસ રાજ્યનો મહત્તમ વિકાસ થાય અમારી સ્વાર્થ સાથે રાજ્યનો બી વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય અને સાથે સાથે કોઈ જે બી સરકાર બને તે સરકારને એક યુથ તરીકે શું અપીલ કરવા માગો છો યુથ તરીકે તો એકદમ નીચ નિમ્ન વર્ગમાંથી આવેલું યુથ હોય કે કોઈ બી અમીર હોય પણ અમારી બધી રિક્વાયરમેન્ટ છે કે એક જોબ એક જોબ સિક્યો સિક્યોરિટી મળે જોબ જોબ સિક્યોરિટી હોય કે પછી સામાજિક સમા સલામતી હોય એ ધર્મ અને બધાથી બી ઉપર એક બધા જોડે સમરસતાથી રહીએ એ જ અને બસ અમે બધા પોતપોતાનું સંસ્કૃતિ જાળવી રાખીએ અને રાજ્ય અમારી સાથે અમે રાજ્યના વિકાસમાં કોઈ ફાળો આપી શકીએ દેશના વિકાસમાં ફાળો આપી શકીએ એવું વાતાવરણ અમે બી ઊભું કરીએ અને સરકાર અમને એમાં સહયોગ કરે કોંગ્રેસ ભાજપ અને આપ ત્રણેને એક એક લાઈનમાં શું કહેશો ભાજપ વધુ જવાબદારીથી સત્તા વાપસી કરે આપ એક મજબૂત વિકલ્પ

એનો પોતપોતાની રીતે એનું તૈયારી કરી રહી છે એમાં મુખ્યત્વે આપણે ગુજરાત એટલે નરેન્દ્ર મોદી ભાઈનો મેનગઢ ગણાય છે અને ત્યાંથી આપણે દિલ્હીમાં ગયેલા છે પણ આ વખતે આમ આદમી પાર્ટી આવવાથી ત્રણેય પાર્ટીમાં બહુ મજબૂત ટક્કર જોવા મળશે સરપ્રાઈઝ રિઝલ્ટ પણ આવી શકે છે પણ જે પણ આવે પણ ગુજરાતના ડેવલપમેન્ટ માટે યુથ અને બધા વર્ગોને સાથે લઈને ચાલે એ રીતે મારું આહવાન છે બીજું કે ગુજરાત એક ડેવલપમેન્ટ મતલબ સ્ટેટ કહેવામાં આવે છે બહુ સારું એ નરેન્દ્ર મોદી સાહેબના અંદર બહુ સારું એ ડેવલપ થઈ રહ્યું છે અને એક અપીલ બી છે કે જે અમને મત કરવાનો જે લોકશાહીનો પર્વ ઉજવવા મળે છે તે મત મુજબ અમારે મતલબ કે ધર્મ જાતિથી બાજુમાં રાખીને એક સારી મતલબ કે કેન્ડિડેટને ઉમેદવાર એમએલએ બનાવીએ જેથી કરીને આપનો મતલબ કે વિકાસ ડેવલપમેન્ટ થાય અને અમારા માટે જેથી જનતાનું કામ થાય

બીજું કે યુથ તરીકે તમે કોને સત્તા પક્ષમાં જોવા મળી જોવા માગી રહ્યા છો અને શું અપીલ કરવા માંગો છો સત્તા પક્ષમાં એવું જરૂરી છે નહીં કે ભાજપ આવે કોંગ્રેસ આવે કે આમ આદમી પાર્ટી આવે પણ એવું વ્યક્તિત્વ અથવા એવી પાર્ટી આવી જોઈએ જેથી કરીને બધાનો મતલબ ડેવલપ થાય અને એક દેશમાં એક ગુજરાતનું નામ અગ્રેસર રહે આપણે છેલ્લા બે વર્ષ કોરોના કાળમાં કાઢ્યા ત્યારબાદ અનેક પ્રકારની ગવર્મેન્ટની યોજનાઓ છે તેને લઈને શું કહેશો કે કોરોના કાળમાં સરકારની કામગીરી કેવી રહી અને સાથે સાથે સરકાર તરફથી અનેક યોજનાઓ બનાવવામાં આવી છે અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે તે તમારા સુધી પૂરતા પહોંચે છે કે નહીં કોરોના કાળ એવો હતો કે સર જે દેશની નહીં વિશ્વવ્યાપી કોરોના મહામારી એક મતલબ રોગચાળો આવ્યો હતો પણ સરકારે એકદમ કોઇન્સી આવેલું જે કોરોના આવેલો હતો એટલે કોઈ બી વસ્તુ અચાનક આવે તો ધીમે ધીમે એને મતલબ સરકાર ધીમે ધીમે એમાં થોડુંક મતલબ કે કોઈને તકલીફ ના પડે આ તો ઇમ્પ્રુવમેન્ટ આવી રીતે પ્રયત્ન કરી રહેતી હોય છે પણ સારા એવા પ્રયત્ન થકી ગુજરાતમાં બનતે જે સરકાર તરફથી જ બનતી મતલબ યોજનાઓ બનતી મુજબ થોડી બીમારીમાં મતલબ કે જેને ઇઝી સવલત મળી રહે એ રીતે કામગીરી જોવા મળી રહી છે છેલ્લે એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ ઇલેક્શન ઇન્દર ભાજપ કોંગ્રેસ અને આપને એક એક લાઈનમાં કહેવું તો શું કહેશો હવે ત્રણે ત્રણ પક્ષ હું જોઈ રહ્યો છું કે બહુ મજબૂત મતલબ કે પ્રચાર પ્રસાર બધું કરી રહી છે પણ આ વખતે રિઝલ્ટ એક સસ્પેન્સ રીતે જોવા મળશે શાયદ બની શકે ચમત્કાર બી થઈ શકે અથવા નરેન્દ્ર મોદી સાહેબને ગઢ બી છે તો મતલબ રિપીટ બી થઈ શકે પણ વસ્તુ એ જ થવી જોઈએ કે જેથી કરીને બધાનું મતલબ કે જનતાનું સારું થાય એ ઇમ્પોર્ટન્ટ છે છેલ્લો એક પ્રશ્ન કે યુથ તરીકે આ ઇલેક્શનને કેવી રીતના જોવો છો અને યુથને શું એક અપીલ કરવા માંગો છો યુથને એક જ અપીલ કરવા માંગીશ કે તમે એ વસ્તુ જોજો નહીં કે કઈ જ્ઞાતિનો ઉમેદવાર ઊભો છે કે સપોઝ સમાજ તરફથી કઈ જ્ઞાતિનો મતલબ કે વોટ આપવો જરૂરી છે બટ તમે એ જોજો કે આવનાર ફ્યુચરમાં તમારા માટે મતલબ ફાયદારૂપ હોય અને ગુજરાત માટે ફાયદારૂપ હોય એ રીતે તમે મત આપજો જે બી હોય ગુજરાત વિધાનસભાની ઇલેક્શનને ને લઈને શું છે અમદાવાદ વાસીઓનો મત તે તો આપણે જોયું જ પણ ચૂંટણીની પડે પડની ખબર અને સાથે સાથે કેવો છે જનતાનો માહોલ તે પણ જોતા રહો બુલેટિન ઇન્ડિયા પર ભરોસો ગુજરાતનો